મહત્વના સમાચાર તિરહાલ આવી રહ્યા છે વડોદરાથી, જ્યાં કરોડોના ખર્ચે બનાવેલા અટલ બ્રિજ પર તિરાડો પડી છે. જૂના પાદરા રોડ પાસે અટલ બ્રિજ પર મસ્ત મોટી તિરાડો પડી છે. અટલ બ્રિજ પર તિરાડો પડતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. બ્રિજ પર તિરાડો પડવા સાથે રસ્તા પરનો ડામર પણ પીગળી ગયો છે. કોન્ટ્રાક્ટરે રસ્તા પર રેતી પાથરી એક તરફનો બ્રિજ બંધ કર્યો. એક તરફનો બ્રિજ બંધ કરતા વાહન ચાલકો જે છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વના સમાચાર જે વડોદરાથી આવી રહ્યા છે કે જ્યાં કરોડોના ખર્ચે બનેલો અટલ બ્રિજ પર તિરાડો પડી ગઈ છે અને જ્યાં ભ્રષ્ટાચારની ખુશબુ પણ આવી રહી છે, કારણ કે કરોડોના ખર્ચે બનાવેલા અટલ બ્રિજ પર ટૂંક જ સમયમાં તિરાડો પડી ગઈ છે. જૂના પાદરા રોડ પાસે અટલ બ્રિજ પર મોસ્ટ મોટી તિરાડો પડી જતા અટલ બ્રિજ પર તિરાડો પડતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે. બ્રિજ પર તિરાડો પડતા ની સાથે જ રસ્તા પરનો જે ડામર છે તે પણ પીગળ્યો છે. કોન્ટ્રાક્ટરે રસ્તા પર રેતી પાથરી એક તરફનો બ્રિજ બંધ કર્યો છે. એક તરફનો બ્રિજ બંધ કરાતા જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ જે પ્રકારે બ્રિજમાં તિરાડો પડે છે, ક્યાંક ને ક્યાંક અહીં ભ્રષ્ટાચાર જે છે તે ખુલ્લો પડી ગયો છે. ભ્રષ્ટાચાર થયો છે એ વસ્તુની ચાડી, એ વસ્તુનો જે પુરાવો છે તે આ બ્રિજ પરની તિરાડો અત્યારે હાલ ખાઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર તો થયો જ છે. ક્યાંક બહુ મોટી ખાઈકી થઈ છે જેના કારણે આ જે તિરાડો પડી છે અને તિરાડોના કારણે અત્યારે હાલ જે જનતા છે તે હાલાકી ભોગવી રહી છે. અને જ્યાં સુધી કોન્ટ્રાક્ટરે એક બાજુનો જે બ્રિજ છે તે બંધ કરીને તેમાં રેતી જે નાખી દીધી છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક પોતે કરેલા જે કરતૂત છે, જે કાળા કામ છે તે ક્યાંક ને ક્યાંક છુપાવવાનો પ્રયત્ન પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ ટૂંક સમય પહેલા જે કરોડોના ખર્ચે અટલ બ્રિજ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તે અટલ બ્રિજ ઉપર તિરાડો પડી ગઈ છે. ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. પરંતુ જો આ તિરાડો સમયસર તેનું રિપેરિંગ કામ ન થાય તો પછી જાહેર જનતા જે આ માર્ગ ઉપરથી પસાર થતી હોય છે તેના જીવના જોખમનું શું. આ તો વાત થઈ તિરાડોની, પરંતુ સાથે સાથે જે રસ્તો છે તેના પરનો ડામર પણ પીગળી ગયો છે, જે બતાવી આપે છે કે ભ્રષ્ટાચાર મોટા પાયા પર થયો છે. અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મારા સહયોગી નિર્મલ આચાર્ય. નિર્મલ, જણાવો કે જે પ્રકારે અત્યારે અટલ બ્રિજ પર મસ્ત મોટી તિરાડો પડી છે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેની ચાડી ખાઈ રહ્યા છે, શું વિગતો છે આપની પાસે? જો બિલકુલ, જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરનો આ જે લગભગ 3.5 કિલોમીટર લાંબો આ જે બ્રિજ છે, એટલે કે અટલ બ્રિજ, ગુજરાત તો સૌથી લાંબો બ્રિજ પર તેને કહેવામાં આવી રહ્યું છે. હજી 4 મહિના પહેલા જ આ બ્રિજનું ઉદઘાટન હતું તે કરવામાં આવ્યું હતું ને, ત્યારે હવે કરોડોના ખર્ચે આ જે બ્રિજ બનાવવામાં આવે છે, જે પુલ બનાવવામાં આવે છે, તેમાં ભ્રષ્ટાચારની ગંધ છે તે દેખાઈ રહી છે. ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. જે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ની અંદર જે રીતે થયું તેવું જ આ બ્રિજ ની અંદર સાફ સાફ દેખાઈ રહ્યું છે. રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજ ને લઈને અત્યારે જે આપણા સમાચાર છે જે સામે આવે છે તેમાં જોઈ શકાય છે, કરોડોના ખર્ચે બનાવેલા અટલ બ્રિજ પર તિરાડો છે તે પડી રહી છે. ઓલ્ડ પાદરા રોડ પાસે આ અટલ બ્રિજ પર જોઈ શકાય છે મોટ મોટી તિરાડો છે તે દેખાઈ રહી છે. અને અત્યારે જે વિડીયો છે તેમાં પણ સાફ સાફ દેખાઈ રહ્યા છે કે બ્રિજમાં તિરાડો છે, ત્યાં પોપડા છે તે પણ ઉખડતા જોવા મળે છે ને. કરોડોના ખર્ચે બનાવેલા અટલ બ્રિજ પર તિરાડો પડતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હોય તેવું સાફ સાફ દેખાઈ રહ્યું છે. જો વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનને મુખ્યમંત્રીના હસ્તે 25 ડિસેમ્બરે બ્રિજનું લોકાર્પણ હતું તે કરવામાં આવ્યું હતું અને 230 કરોડના ખર્ચે આ ભવ્યથી ભવ્ય અટલ બ્રિજ છે તેને તૈયાર કરાયો હતો. જે તે સમય જયારે બ્રિજનું ઉદઘાટન લોકાર્પણ જયારે કરવામાં આવ્યું ત્યારે કહી શકાય હજારોની સંખ્યામાં ત્યાં લોકો હાજર હતા અને ખૂબ વાહવાહી પણ સમેટવામાં આવી રહી હતી. પરંતુ અત્યારે જે દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યા છે તે કંઈક અલગ જ કહેવામાં આવી રહ્યા છે, દેખાઈ રહ્યા છે. તેમાં દેખાય છે સાફ સાફ જે બ્રિજની અંદર મોટી મોટી તિરાડો છે તે પણ જોવા મળી છે, સાથે સાથે પોપડા પણ ખરી પડ્યા છે. મુખ્યમંત્રી ઉદઘાટન કરેલા કહી શકાય લગભગ 1.5 માસની અંદર જ આ જે બ્રિજ છે, એટલે કે અટલ બ્રિજ છે, તેનો ડામર છે તે ઉખડવાનું શરૂ થઈ ગયો છે. ત્યારે 4 મહિનામાં બ્રિજ પર તિરાડો દેખાવા લાગી છે. ત્યારે સવાલ એ છે કે શું અટલ બ્રિજની હાલત પણ જે અમદાવાદનો જે હાટકેશ્વર બ્રિજ હતો તેવી થઈ જશે. જે પ્રતિક,
નિર્મલ, અહીં વાત કરવામાં આવે કારણ કે સાફપણે દેખાઈ આવે છે કે હજી થોડાક સમય પહેલા જ આ બ્રિજનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું, હજી જાહેર જનતા માટે ખુલ્લો જ મૂકવામાં આવ્યો હતો, એવા સમયે જે રસ્તા પરથી ડામર પીગળવું અને આ પ્રકારની તિરાડો છે, કારણ કે જો કોઈ મોટી હોનારત થઈ હોય તો પછી જવાબદારી કોની થાત, કારણ કે જાહેર જનતા આ રસ્તા ઉપરથી આ રોડ ઉપરથી પસાર થતી હોય છે, એવા સમયે એક યા બીજી રીતે અકસ્માતની ઘટના પણ થઈ શકતી હતી. કોન્ટ્રાક્ટરે રસ્તા પર રેતી પાથરીને પોતાની જે કરતૂતો છે તેને છુપાવવાનો પ્રયત્ન કર્યો છે. નિર્મલ, કૃતિ આપણી વાત બિલકુલ સાચી છે. આપણે અહીંયા જેમ કહેવત છે કે પાણી પહેલા પાળ બાંધી લેવી જોઈએ, પરંતુ આપણે અહીંયા ઊંધું છે કે પહેલા પાણી વહી જાય પછી પાળ બાંધવાનું નક્કી થતું હોય છે. કે આનો મતલબ એ કે જ્યારે ઘટના બની જતી હોય છે, ઘણી વખતે કેટલાના જીવ પણ જતા રહેતા હોય છે, કેટલા ઘાયલ પણ થઈ જતા હોય છે, ને એ સમય બાદ એક્શન લેવામાં આવતી હોય છે. ત્યારબાદ કોન્ટ્રાક્ટર હોય કે અન્ય કોઈ પણ અધિકારી હોય તેની સામે પગલાં લેવામાં આવશે તેવું કહેવામાં આવતું હોય છે. પરંતુ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તેમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે હજુ તો થોડો સમય થયો છે ઉદઘાટનને, અને આ જે સ્થિતિ છે બ્રિજની તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે તિરાડો પડી છે, પોપડા પણ ઉખડી ગયા, સાથે ડામર છે તે પણ પીગળવા માંડ્યું છે. કહી શકાય કે મુખ્યમંત્રીના હસ્તે એટલે 25 ડિસેમ્બરે આ બ્રિજનું લોકાર્પણ હતું તે કરવામાં આવ્યું, એટલે કહી શકાય કે 1.5 માસની અંદર જ આ જે દશા છે બ્રિજની તે એકદમ ખરાબ થઈ ગઈ છે. અને બ્રિજની અંદર જતારે જવાય એવી પણ સ્થાનથી વાહન ચલાવાય એવી પણ કહી શકાય કે અત્યારે જગ્યા નથી રહી, કારણ કે રેતી અત્યારે રેતી પણ પાથરવામાં આવી છે. ઘણી જગ્યાએ એવી છે કે ત્યાં ડામર છે તે ઉખડી ગયા છે, પોપડાઓ છે તે ઉખડી ગયા છે, ખાડાઓ પણ પડી ગયા છે. તિરાડોના કારણે લોકોમાં એક ભય પણ છે, કદાચ બ્રિજની સાઈડમાં પણ જો વ્યક્તિ પોતાનું વાહન પાર્ક કરે તો અચાનક કોઈ મોટું પોપડું છે તે ખરીને પડે તો નુકસાન પણ થઈ શકે તેવી પણ લોકોમાં એક ભય છે, તે દેખાઈ રહે છે. ને જો વાત કરીએ તો અટલ બ્રિજ પર તિરાડો પડવા સાથે આ જે ડામર છે તે પીગળી રહે છે, અને આ જ કારણે કોન્ટ્રાક્ટરે રસ્તા પર રેતી પાથરી હતી ને એક તરફનો જે બ્રિજ હતો તેને બંધ હતો તે કરી દીધો હતો, ને એક તરફનો બ્રિજ બંધ કરતા વાહન ચાલકો છે તે લોકો અત્યારે ભારે પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે, ભારે પરેશાન પણ થઈ રહ્યા છે. વાહન ચાલકોએ હાલાકી વ્યક્ત કરતા એવું કહ્યું હતું કે બ્રિજના ભ્રષ્ટાચાર મામલે સરકારે દખલગીરી કરી નિષ્પક્ષ તપાસ છે તે કરવી જોઈએ, અને જે અધિકારીઓ છે જે કોન્ટ્રાક્ટરો છે તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી અને કડક કાર્યવાહી કરવામાં આવે. જો આવી રીતે જનતાના માટે જે સુવિધા પૂરી પાડવામાં આવે છે પરંતુ એ સુવિધા છે આ ભ્રષ્ટાચારના લીધેના અમુક જે કોન્ટ્રાક્ટરો હોય છે અધિકારીઓ હોય છે તેમના લીધે જે આ ઘટનાઓ બનતી હોય છે, ભ્રષ્ટાચાર થતા હોય છે, તેનો સીધે સીધો જે સામનો છે, પરેશાનીનો જે સામનો છે એ સામાન્ય વ્યક્તિ છે, મધ્યવર્ગનો વ્યક્તિ છે, જનતા છે, તે લોકોને ભોગવવી પડતી હોય છે. જી પ્રતિ, આભાર નિર્મલ સમગ્ર માહિતી બદલ. આભાર નિર્મલ આચાર્ય, જેમણે જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક આનો જે ભોગ હોય છે તે જાહેર જનતા બનતી હોય છે. સૌથી મહત્વના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, વડોદરાના અટલ બ્રિજ પર તિરાડો પડી છે, રસ્તા પરનો જે ડામર છે તે પણ પીગળી ગયો છે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેની ચાડી પણ આ ખાઈ રહ્યા છે, ને કોન્ટ્રાક્ટરે પોતાની કરતૂતને છુપાવવા માટે રસ્તા પર ડામર ને છુપાવવા માટે રેતી પાથરી દીધી છે.